પાંચ વર્ષના બાળકે ચોકલેટ સમજીને ખાઈ લીધી સેક્સ પાવર વધારવાની ચાર ગોળી અને પછી જે થયું તે જોઈને તમારા હોશ ઉડી જશે. મિત્રો, જો કોઈ પુખ્ત વયનો પુરુષ યૌન શક્તિ વધારવાની ચાર ગોળીઓ એકસાથે ખાય તો તેના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. પણ મિત્રો, થોડું વિચારો કે જો એક બાળક આ દવા ગળી જાય તો શું થશે? જી હા મિત્રો, આ હેરાન કરનારી ઘટના સામે આવી છે બિહારના ખગરિયા જિલ્લામાંથી. અહીં એક 5 વર્ષનો બાળક ભૂલથી સંબંધ બનાવવાની ચાર ગોળીઓ ખાઈ જાય છે. પહેલાં તો તેમને કંઈ થતું નથી, પરંતુ થોડા સમય પછી આ દવાનો અસર શરૂ થઈ જાય છે. જી હા મિત્રો, બાળકની તબિયત બગડવા લાગે છે અને ચક્કર આવવા લાગે છે. આટલું જ નહીં, તેમના શરીરમાં એવી તકલીફ થઈ રહી હોય છે કે તે તડપવા લાગે છે. છોકરાની આવી હાલત જોઈને માતા પિતા તાત્કાલિક પોતાના બાળકને હોસ્પિટલ લઈ જાય છે અને ડોક્ટરને આખી વાત જણાવે છે. ત્યારબાદ તેની સારવાર શરૂ થાય છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ મામલો ગત મહિનાનો છે. ખાગરિયા સદર હોસ્પિટલના ડોક્ટર બરકત અલી સામે આવો પ્રથમ કિસ્સો સામે આવતા તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હેરાન પરેશાન માતા પિતાએ ઇમરજન્સીમાં તૈનાત ડોક્ટર બરકત અલીને જણાવ્યું હતું કે તેમના બાળકે ઘરમાં રાખવામાં આવેલી ગોળીઓને ચોકલેટ સમજીને ગળી લીધી છે. પરિવારના જણાવ્યા અનુસાર બાળકે એકસાથે ચાર ગોળીઓ ખાધી હતી. ત્યારબાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં અસર જોવા મળી હતી. તે સિવાય તેના શરીરમાંથી ખૂબ જ પરસેવો છૂટી રહ્યો હતો અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. જ્યારે ડૉક્ટર અલીએ પરિવારની આ વાત સાંભળી તો તેમને પણ આશ્ચર્ય થયું હતું. પછી તેણે તેને એક ડૉક્ટર મિત્રને ફોન કર્યો જે પટના શહેરમાં બાળકના સ્પેશિયાલિસ્ટ હતા અને તેમને આ સમગ્ર મામલો જણાવ્યો. આ પછી ડોક્ટર સાહેબે આ લોકોને સલાહ આપી કે કોઈક રીતે બાળકને ઉલટી કરાવવી પડશે જેથી તેને રાહત મળી શકે. ડોક્ટરની સલાહ બાદ બાળકને મીઠાનું પાણી પીવડાવવામાં આવ્યું એટલે તેમને તાત્કાલિક ઉલટી થવા લાગી. આ પછી બાળકને લગભગ 1 કલાક સુધી દેખરેખમાં રાખવામાં આવ્યું અને જ્યારે તે નોર્મલ થયો ત્યારે ડોક્ટરે તેને રજા આપી. ડોક્ટર્સનું કહેવું છે કે મેનફોર્સ જેવી દવાઓ પુખ્ત વયના લોકો માટે હોય છે. જો બાળકો તેનું સેવન કરે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. ડોક્ટરો કહે છે કે જો કોઈ વ્યક્તિ આવી દવા લે તો તેને બાળકની પહોંચથી દૂર રાખવી જોઈએ. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માગો છો? મા બાપની લાપરવાહી કે બાળકની ભૂલ નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો જેથી કરીને લોકોની આંખો ખુલી જાય. ધન્યવાદ.